હેલો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા તમે જોયા છે અને આગળના વિડીયો જો ના જોયો તો કમ્પલસરી બેથી ત્રણ વાર તમે જોઈ જ લેજો એનું કારણ છે કે જ્યાં સુધી તમે આગળના વિડીયો નહીં જોવો ત્યાં સુધી તમને ખબર પડશે નહીં હું જો આગળનો તમને આઈડિયા આવી જ ગયો છે જે વિડીયો જોયા છે તે માટે હો જો શું કીધું છે આપણે ફીઝ ધ બ્લેન્ક્સ વિધ ધ ઇન્ટીઝર હવે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું જો માઇનસ ફોર બ્લેન્ક ઇક્વલ ટુ હોય પસ થર્ટી સિક્સ તો આપણે આન્સર શું લાવવાનો છે થર્ટી સિક્સ લાવવાનો છે તો થર્ટી સિક્સ લાવવા માટે મારે શું કરવાનું ફોર સિમ્પલ લોજિક એ છે મેં તમને આગળ કીધું હતું કે બોક્સ કરી દેવાનું શું કરવાનું બોક્સ એટલે સપોઝ હું અહીંયા બોક્સ કરી દો એટલે બ્લેન્ક થઈ ગયું મલ્ટીપ્લાયમાં છે તો ક્યાં જશે ઇક્વલ ટુ ની આ સાઈડ ડિવિઝનમાં જશે તો છત્રીસ ડિવાઇડ બાય કેટલા થશે ફોર થાય છત્રીસ ને ડિવાઇડ બાય ફોર તમે કરો એટલે છત્રીસ ડિવાઈડ બાય ફોર એટલે તમને કેટલા આવે નાઇન ફોર જા થર્ટી સિક્સ એટલે આન્સર શું આવશે નાઇન અને માઇનસ થાય નથી એટલા માટે શું આવે માઇનસ નાઇન સેમ એવું માઇનસ ટેન ઇન્ટુ બ્લેન્ક ઇક્વલ ટુ માઇનસ હન્ડ્રેડ આન્સર શું લાવવાનો છે હન્ડ્રેડ લાવવાનો છે કેવી સાઇન છે નેગેટિવ તો સિમ્પલ નેગેટિવ સાઇન તો આવી જ ગઈ છે આપણી પાસે તો ટેનને હું કેટલા રીતે મલ્ટિપ્લાય કરું તો હન્ડ્રેડ આવે સિમ્પલ આમાં એમ જ લોજિક કરો તો પણ ચાલે કે હંડ્રેડ છે અહીં બોક્સ કહી બોક્સ થઈ ગયું હવે મલ્ટીપ્લાયમાં છે તો ઇક્વલ ટુ આન્સર ક્યાં જાય ડિવિઝનમાં જાય તો સો હંડ્રેડ ડિવાઈડ બાય શું થઈ જાય છે ટેન થઈ જાય એટલે કે સોને દસ વડે આપણે ભાગ ભાગાકાર કરી દઈએ તો આપણે શું આન્સર મળશે દસ અને માઇનસ હતો એટલા માટે આપણે માઇનસ આવી ગયું હતું એટલે આપણે આને માઇનસ કર્યો નથી સેમ એવું સિક્સ ઇન્ટુ બ્લેન્ક ઇક્વલ ટુ માઇનસ થર્ટીન માઇનસ થર્ટી આન્સર લાવવાનો છે તમારે સિમ્પલ લોજિક બોક્સ કરી દો સિક્સ મલ્ટિપ્લાયમાં છે ઇક્વલ ટુની સાઈડ જાય તો ક્યાં આવે ડિવિઝનમાં આવે તો બોક્સ ઇક્વલ ટુ શું થઈ જશે ઇક્વલ ટુ માઇનસ થર્ટીન ડિવાઈડ બાય સિક્સ તો આપણે ખબર છે સિક્સ ફાઇવ થર્ટી તો ફાઇવ આન્સર આવી ગયો માઇનસ છે એટલા માટે આપણે શું કર્યું માઇનસ મૂકી દીધો સેમ એવું માઇનસ સેવન છે માઇનસ ટ્વેન્ટી બોક્સ કરી જો મલ્ટિપ્લાયમાં છે ઇક્વલ ટુ ડિવિઝનમાં જાય સેવન કરી જો આન્સર સિક્સ આવે અને માઇનસ માઇનસ બે કટ થઈ જાય કેમકે આપણે ડિવાઇડ કરીએ જયારે ફોર્ટી ટુ ડિવાઈડ બાય માઇનસ સેવન માઇનસ માઇનસ કટ થઈ ગયા ફોર્ટી ટુ ડિવાઈડ બાય સેવન આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે ડિવિઝનમાં જયારે પણ ઉપર નીચે સાઇન સેમ હોય ત્યારે આપણે કટ કરી દઈએ છીએ સેમ એવું બોક્સ

મલ્ટીપ્લાય કરવાનો છે સિમ્પલ છે મલ્ટિપ્લાય છે ને આપણે સિમ્પલ જે રીતે કરતા હતા એ રીતે જ મલ્ટીપ્લાય કરવાનો છે કંઈ પણ મેથડ ચેન્જ નથી સિમ્પલ એક જ વસ્તુ એડ થઈ છે કે સાઈન સાઈનમાં મેં તમને કીધું કે સાઈનમાં શું કરવાનું કે માઇનસ માઇનસ હોય તો પ્લસ વોટે કરી દેવાનો જો ટુ ઇન્ટુ થ્રી ઇન્ટુ વન કરો સિમ્પલ પેલા ટુ થ્રી જા સિક્સ 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 વન જા સિક્સ આવી ગયો હવે માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ ઓકે આવી જ રીતે કીધું છું ટેન ઇન્ટુ થ્રી ઇુ ટુ ફર્સ્ટ ઓફ ઓલ આપણે બધા જ ઇન્ટીઝરનો શું કરી નાખવાનો મલ્ટિપ્લાય કરી દેવાનો ટેન ઇન્ટુ થ્રી ઇન્ટુ ટુ શું આવશે સિક્સટીન હવે જો સાઇન જો પ્લસ સાઇન તો આપણે કન્ટેન કરતા નથી પ્લસ સાઇન તો એઝીટીઝ રહેવા દેવાની માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ અને પ્લસ પ્લસ તો શું છે પ્લસ આન્ઝર આવવાનો છે એટલે નિશાની ચાર જે આપણે આગળના લેક્ચરમાં કીધું હતું કે ચાર પ્રોપર્ટી છે સાઈન માટે એ કમ્પલસરી તમારે યાદ રાખવી પડશે જ્યારે બે સાઇન સેમ હોય ત્યારે પ્લસ આવશે અને ડિફરન્ટ હશે ત્યારે માઇનસ જો નેક્સ્ટ ક્વેશન ફોર ઇન્ટુ થ્રી ઇન્ટુ ફાઈવ શું આવશે સિક્સટીન આવ્યા ફિફ્ટીન ઇન્ટુ સેવન્ટીન ઇન્ટુ ઝીરો તો હમણાં જ મેં તમે કીધું ઝીરો સાથે કોઈ પણ ઇન્ટીઝર હોય લેખ હોય કરોડ હોય કે પછી વોટેવર એવર ઇન્ટીઝર કે તમને આપે આન્સર શું આવશે ડાયરેક્ટ ઝીરો તમારે મૂકી દેવાનો છે કેમ કે ઝીરો સાથે કોઈ પણ ઇન્ટીઝરનો મલ્ટિપ્લાય શું આવે ઝીરો જ આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન માઇનસ ફાઇવ ઇન્ટુ થ્રી ઇન્ટુ ટુ ફાઇવ ઇન્ટુ થ્રી ઇન્ટુ ટુ કરી દો માઇનસ સાઇન છે તો માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ માઇનસ વન ટાઈમ હોય તો સિમ્પલ માઇનસ મૂકી દેવાય બાકી બધા પ્લસ હોય તો આ માઇનસ ટુ ટાઈમ હોય તો પ્લસ થઈ જશે માઇનસ થ્રી ટાઈમ્સ હોય તો માઇનસ થઈ જશે અને માઇનસ ટુ ટાઈમ હોય તો પ્લસ એટલે આપણે કીધું આગળના લેક્ચરમાં કીધું હતું કે જ્યારે પણ ઓડ ટાઈમ્સ માઇનસનો આપણે મલ્ટીપ્લાય કરીએ ત્યારે સાઈન હંમેશા માઈનસ આવશે અને જ્યારે ઇવન ટાઈમ આપણે મલ્ટીપ્લાય કરીએ ત્યારે સાઈન હંમેશા પ્લસ આવશે એટલે કે જ્યારે પણ બે વખત માઇનસ હોય ચાર વખત હોય છ વખત હોય આઠ વખત હોય કે દસ વખત હોય એટલે કે બે કી સંખ્યા હોય ત્યારે હંમેશા આપણે આન્સર પ્લસમાં લખવાનો અને જ્યારે પણ એકી એટલે કે એક વખત માઇનસ શું હોય લાઈક ધી અહીંયા એક વખત માઇનસ છે પછી ઉપરના ક્વેશ્ચનમાં હતું કે ક્યાં અહીંયા એક વખત માઇનસ છે તો આ બધામાં આન્સર શું આવશે એક વખત ત્રણ વખત બધામાં આન્સર કેવો આવે માઇનસ આવશે એટલે કે એકી સંખ્યામાં માઇનસ સાઇન હોય અને ગુણાકાર હોય મલ્ટિપ્લાય હોય તો આપણે માઇનસ મૂકી દેવાનું અને જો બેકી સંખ્યામાં મલ્ટીપ્લાય હોય તો પ્લસ પછીનો ક્વેશ્ચન સેવન ક્વેશ્ચન તમને એઝ ઇટ ઇઝ આવડે છે કે આપણે શું કરવાનું એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ આમાં સિમ્પલ લોજિક યાદ રાખવાનું શું એસેન્ડિંગ એટલે કે આપણે ચેર આપણે અપ કરીને જ્યારે દાદર આપણે ચડીએ ફ્લેટ હોય ગમે ત્યારે આપણે દાદર ચડીએ ત્યારે શું કરીએ છીએ આપણે દાદર ચડતા હોય એટલે નાનેથી લઈને આપણે ઉપર સુધી જઈએ મોટી સુધી જઈએ એટલે કે નાનેથી એટલે કે સ્મોલેસ્ટ નંબર લઈને ચાલુ કરવાનું આપણે સ્મોલેસ્ટ એટલે માઇનસમાં જે બિગેસ્ટ નંબર હોય ને નેગેટિવ સાઇન સાથે બિગેસ્ટ નંબર હોય સ્મોલેસ્ટ થાય સ્મોલેસ્ટ પછી એનાથી નાનો નાનો અને પછી પ્લસમાં જતું રહેવાનું એટલે કે જ્યારે સિમ્પલ લોજિક યાદ રાખજો કે સેન્ડિંગ તમને કે એટલે આપણે શું યાદ રાખવાનું કે અમે દાદર ચડીએ છીએ અને જ્યારે પણ તમને એવું કે ડિસેન્ડિંગ એટલે કે ઉતરવું ઉતરવું એટલે કે આપણે સૌથી ઉપર હોય

તરફ રહેવાનું અને ડિસેન્ડિંગમાં જે ઉપર અસેન્ડિંગ હોય એનું રિવર્સ કરી દેવાનું નાઇન્ટીન હોય તો નાઇન્ટીન ટુ સેવન્ટીન અને માઇનસ થર્ટી સેવન એ રીતે તમારે કરી દેવાનું ઓકે એટલે તમને આખો ક્વેશ્ચન તમારો ક્લિયર થઈ જશે એટ ક્વેશ્ચન જો શું કીધું તમને એટ ક્વેશ્ચનમાં ફાઇન્ડ ધ પ્રોડક્ટ યુઝિંગ સ્યુટેબલ પ્રોપર્ટીઝ એટલે કે આપણે પ્રોપર્ટી આગળ જોઈતી યાદ છે તમને કોમ્યુટેટિવ એસોસિએટિવ આ બધી જ પ્રોપર્ટી આપણે જોઈ હતી એના પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આપણે કરવાનો તો સિમ્પલ લોજિક ઇઝ કરવાનો કે તમારે શું કરવાનું ખબર કે પ્રોપર્ટી યુઝ કરવાનો મતલબ એવો કે ટેન હંડ્રેડ થાઉઝન્ડ એ બધાનો મલ્ટીપ્લાય લાવવાનો એટલે ઇઝી પડી જાય જો જો એઇટ ઇન્ટુ ફોર્ટી નાઇન કરો તો પણ ચાલે પણ જો એઇટ માઇનસ વન ટ્વેન્ટી કરીશ એટલે મને આન્સર શું મળ્યો માઇનસ વન મળ્યો ફોર્ટી નાઇન એઝ ઇટ ઇઝ હવે વન એટલે કે પ્લસ માઇનસ માઇનસ અને થ્રી ઝીરો છે એ ફોર ફોર્ટી નાઇન પાસે મૂકી જાવ થ્રી ઝીરો એટલે આપણું કામકાજ ઇઝી થઈ જાય બાકી તમે થ્રી ડિજિટનો ટુ ડિજિટ સાથે કરો પછી ટુ ડિજિટનો પાછો આન્સર આવે અને એટ સાથે કરો એટલે લોંગ પ્રોસેસ થઈ જાય એની કદાચ ઇઝી મેથડ આપણે શું થાય કે એટનો વન ટ્વેન્ટી સાથે મલ્ટિપ્લાય કરી દઉં એટલે માઇનસ માઇનસ વન થાઉઝન્ડ આવી જાય અને લાસ્ટમાં શું બચો ફોર્ટી નાઇન તો ફોર્ટી નાઇન એઝ ઇઝ રાખો પછી આ બંને થ્રી ઝીરો છે એ પાછા મૂકી જો સાઇન એઝ ઇઝ

મલ્ટિપ્લાય નું એડિશન ઉપર ડિસ્ટ્રિબ્યુશન થાય આ એક પ્રોપર્ટી આપણે જોઈ હતી તો તો મલ્ટીપ્લાય મલ્ટીપ્લાય કરવાની પછી વચ્ચે સાઇન કેવી છે અહીંયા પ્લસ તો વચ્ચે સાઇન કેવી કરી દેવાની અને માઇનસ સિક્સટી વન ઇન્ટુ ટુ તો માઇનસ સિક્સટી વન ઇન્ટુ ટુ કરી દીધું આ તો ઇઝી છે તમને સિક્સટી વન નોડ એટલે ડબલ ઝીરો પાસે મૂકી જાય છે વન ટ્વેન્ટી ટુ થઇ જાય માઇનસ હો જો માઈનસ માઇનસ એટલે પ્લસ કરવાનું પણ વન જીરો વન છે એટલે હંડ્રેડ પ્લસ વન કરશું તો સેવન્ટી ઇન્ટુ કરવાનું હંડ્રેડ સેવન મલ્ટીપ્લાય હંડ્રેડ પ્લસ પ્લસ પછી સેવન નું મલ્ટીપ્લાય કોની વન સાથે સેવન ઇન્ટુ વન શું આન્સર આવે વન તો આનો મલ્ટિપ્લાય શું થઈ ગયો સેવન પાછળ સેમ ક્વેશ્ચન જોવા પછીનો ફોર્થ ક્વેશ્ચન એમાં શું કીધું છે હજુ જયારે પણ તમને આવી રકમ આપે તમે જોજો તમે કોમન વસ્તુ તમને આપેલી છે એટલે કોમન શું છે જો અહીંયા માઇનસ ફોર્ટી નાઇન માઇનસ ફોર્ટી નાઇન બંનેમાં કોમન છે

મળી જાય છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ કંઈક વેરી હોય તો જરૂર નીચે કહેજો મને અને કંઈક પ્રોબ્લમ હોય તો પણ મને જણાવજો પણ આગળના વિડીયો જોજો તો તમને આઈડિયા આવી જશે થેન્ક યુ